આ જે નાની ભૂલકી છે તેને પણ હવે લઈ જવાય છે. આ નાની ભૂલકી અંદર દબાઈ ગઈ હતી અને હવે તેને બહાર કાઢીને 108 ની એમ્બ્યુલન્સ આવે તેને લઈ જઈ રહ્યા છે. ત્યારે ચોક્કસપણે આપ જોઈ રહ્યા છો. પછી શું થયેલું? કુજા ને એને નીચે ચડી ગયા ને એકલા જ થા ને એને કુજા ને ઉપર રાખે બોટ પકડ લઈ ને આમ બોટ કે ઉપર ગયા ને પાઇપ આવી ને हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30. 30 बच्चे बिठाए. और टीचर्स कितने थे? 3. 3 टीचर्स थे. और जैकेट पहनाया तू? जैकेट पहनाया था? नहीं पहनाया. વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે એક બોટ પલટી છે એમાં 5થી વધુ લોકોના મોતની આશંકા સેવાય છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય એના નોર્મ્સ ન પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે. રાજનીતિની વાત નથી, પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું. મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટનાઓ, કે આ પહેલાં પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને પાછું એમને કામ સોંપવામાં આવે. આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે. એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે. પણ અત્યારે સરકારશ્રીને મારી વિનંતી છે, મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે, જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું. જય હિન્દ, જય ભારત.
અસલામ અલેકુમ. નમસ્કાર. પટેલ ઇમ્તિયાઝ, ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ અને ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી. મિત્રો, હમણાં થોડા સમય પહેલાં એક દુઃખદ સમાચાર આપણને પ્રાપ્ત થયા છે, જેના અંદર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી મને માહિતી પ્રાપ્ત થઈ કે વડોદરામાં આવેલ હરણી તળાવ પાસે પિકનિક મનાવવા ગયેલા જે વિદ્યાર્થીઓ હતા તેમાં તંત્રની બેદરકારીના કારણે અંદાજિત 13-15 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો એ બાળકો અને તેમના પરિવાર સાથે ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેના ટીમ વતી અને ભરૂચ જિલ્લાના તમામ જાગૃત વર્ગ વતી અમે સહાનુભૂતિ દર્શાવીએ છીએ અને પરમ કૃપારૂપ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ કે પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને સાથોસાથ તેમના પરિવારને આવા દુઃખદ પરિવારમાં દુઃખદના સમયે સાંત્વના આપી સબ્ર અટાફરમાં આવે. સાથોસાથ આવા દુઃખદ સમયે આપણા વહીવટીતંત્રને એક નમ્ર અપીલ કરી રહ્યો છું, કોઈપણ પ્રકારનું રાજકીય વલણ ના અપનાવી આરોપ પ્રત્યારોક્ષ એકબીજા ઉપર કરવાને બદલે આ જે પરિસ્થિતિ જે સુરતમાં બની હતી, જેના અંદર કેટલાય બાળકોએ તક્ષશિલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, આવી પરિસ્થિતિ આજે વિદ્યાર્થીઓ છે, માસૂમ જે બાળકો કહી શકાય, માસૂમોના મોતના માટે જિમ્મેદાર કોણ, તેની તટસ્થ અને તત્કાલ ધોરણે એક કમિટીની રચના કરી જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમના સામે એક્શન લઈ ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં જે એક ઉદાહરણરૂપ દાખલો બેસાડી જે પણ આરોપીઓ છે તેમને જેલના પાછળ ભેગા કરવામાં આવે. મુખ્ય વાત 4 મુદ્દાઓમાં હતી જે મને થોડી માહિતી પ્રાપ્ત થઈ હતી. મુખ્ય મુદ્દાઓ 4 હતા કે જેમાં જે તળાવ બ્યુટિફિકેશનના નામે શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જે બોટનું ચેકિંગ થવું જોઈએ એ ચેકિંગ થયું ન હતું, જે બોટની કેપેસિટી છે 14-15 બાળકોની, તેના કરતાં વધુ બાળકો અંદાજિત 30 બાળકો બેસાડ્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. મુખ્ય પોઈન્ટ, જે તે સમયે તમે બ્યુટિફિકેશન અને બોટનો જે સહારો લઈ બાળકોને જે તળાવમાં ઉતાર્યા છે તેમને સિક્યોરિટી માટે જે લાઈફ જેકેટ કવર આપવું જોઈએ તે પણ ત્યાં આપવામાં નથી આવ્યું. અને મુખ્ય મારી નજરમાં જો હું ગણું તો કોન્ટ્રાક્ટર છે કે જે કોન્ટ્રાક્ટરને સરકારશ્રી દ્વારા અને ત્યાંના મ્યુનિસિપાલિટી દ્વારા વેન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરો પણ હવે હોશિયાર થઈ ગયા છે. કોન્ટ્રાક્ટરો પણ બેઠી કમાણી મેળવવાના પ્રયાસમાં પેટા કોન્ટ્રાક્ટરની સિસ્ટમ અપનાવે છે, એટલે કોન્ટ્રાક્ટર દ્વારા એક કોન્ટ્રાક્ટરને અને એક કોન્ટ્રાક્ટર દ્વારા બીજાને અને બીજા કોન્ટ્રાક્ટર દ્વારા ત્રીજા કોન્ટ્રાક્ટરને 3 પેટા કોન્ટ્રાક્ટ અપાયાની માહિતી મીડિયાના માધ્યમથી અમને પ્રાપ્ત થઈ છે. તો આ એ જે ઘટના માટે જિમ્મેદાર તમામ જે પણ કોન્ટ્રાક્ટરો હોય, લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ હોય, તેમને જેલના સળિયા પાછળ તત્કાલ ધોરણે તટસ્થ કમિટીની રચના કરાવી જેલના સળિયા પાછળ ભેગા કરવામાં આવે એવી માંગણી હું પટેલ ઇમ્તિયાઝ, એક જાગૃત વર્ગ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લાના જાગૃત વર્ગ વતી આપણા લોક લાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાથોસાથ હર્ષ સંઘવી શ્રી અને આપણા CR પાટીલ સાહેબ કે જેઓ હાલ સત્તાના અંદર તમામ પક્ષ તમામ અધિકારીઓ સાથે સંકળાયેલા છે એમના પાસે આ લાઈવ સંદેશ વિડીયો માધ્યમથી કરી રહેલો છું. જો મિત્રો તમને પણ આ પરિવાર સાથે સહાનુભૂતિ હોય, આ જે માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના અંદર જે દોષીઓ છે તેને સજા અપાવવા માંગતા હોય તો આ વિડીયો સંદેશને આગળ મિત્રો સુધી
પોતાના ફેસબુક પેજ ઉપર લાઈવ અને શેર કરતા રહેશો, જેથી કરી વહીવટી પ્રશાસન સુધી જે જાગૃત વર્ગ થકી આપણી જે માંગણી છે એ માંગણી આપણે પહોંચાડી શકીએ અને ગુજરાત રાજ્યના અંદર આવા જે કોન્ટ્રાક્ટરો છે ગેરવ્યાજબી પોતાની મનમરજી અનુસાર પોતાના જે ફાયદા માટે જે વેન્ડરશીપ લઈ ગેરકાયદેસર રીતે આવા માસૂમ બાળકોના જીવ જોખમે મૂકે છે, તેમના માટે આપણો ગુજરાત સરકાર કડક પગલાં અને કડક વલણ અપનાવી ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર એક ઉદાહરણરૂપ જે કિસ્સો કહી શકાય, જેના અંદર કમિટીની રચના કરી તેમને સૈયાબાગર પાછળ ભેગા કરવામાં આવે, તેની માંગણીને લઈ આપણો જે આ લાઈવ સંદેશ વિડીયો છે તેને તમે પોતાના ફેસબુક પેજ ઉપર શેર કરશો. ફરી એકવાર ભરૂચ જિલ્લા જાગૃત વર્ગ વટી સર્વ સમાજસેના અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલ તરફથી ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ પટેલ ઇમ્તિયાઝ એમના પરિવાર માટે સહાનુભૂતિ દર્શાવે છે અને પરમ કૃપારૂપ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ કે પરમાત્મા એમના પરિવારના ઉપર આવી પડેલી આ અચાનક આપદામાં તેમને સાંત્વના પાઠવે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.